વરાછાની ડેઝલ જ્વેલર્સ નામના કારખાનામાંથી એક કરોડથી વધુના ગોલ્ડ ડસ્ટની ચોરી કરનાર ગેંગને ડીસીવી પોલીસે ઝડપી પાડી છે અને પકડાયેલા ટોળકી પાસેથી સોનાની લગડી મોબાઈલ અને મોટરસાયકલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે પંદર ફેબ્રુઆરીના રોજ વરાછાના લક્ષ્મી હોટેલની બાજુમાં આવેલ ડેઝલ જ્વેલર્સ નામના ડાયમંડ ગોલ્ડ જ્વેલરી બનાવતા કારખાનામાંથી એક કરોડ એકતાલીસ લાખ બેતાળીસ હજારથી વધુની ગોલ્ડ ડસ્ટની ચોરી થવા પામી હતી જેની ફરિયાદ નોંધાતા ડીસીબી પોલીસે બાતમીના આધારે ભાગર શિવમ કોમ્પ્લેક્ષના બીજા મારે ભાગર ચાર જીવરાજ ચાની બાજુની ગલીમાં મૈધરપુરા ખાતે રેડ કરી સોનાની લગડી રોકડા રૂપિયા કુલ મોબાઈલ નંગ તેમજ એક્ટિવા અને મોટર સાયકલ કબજે કરી એકત્રીસ લાખ બાવન હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે પકડાયેલા ઈસમોમાં લાલન ઇન્સાફ અલી શેખ अरमान उर्फे बाबू जहांगीर मंडल शाकिब इस्माइल शेख राहुल उद्दीन लतीम उद्दीन शेख नूर हसन फिरोज उद्दीन शेख प्रशांतजीत दिलीप दास सुजय उर्फे बाबू सतन दास देवाशिष जानोकी सामंतो त्यांच्या जाफर अली हुसेनने झडपी पाडो हो પકડાયેલા આરોપીઓ પૈકી લાલન શેખ અને અરમાન ઉર્ફે બાબુનાઓને દેવું થઈ ગયેલ હતું જેથી બંને આરોપીઓ સોની કામ માટે સંકળાયેલ જઈ સોનાની ફેક્ટરીમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો પ્લાન મુજબ આરોપીઓએ સોની કામ માટે કારીગરો પૂરા પાડતા સુજય ઉર્ફે બાબુનો સંપર્ક કરી તેના કારીગરો મારફતે ચોરી થઈ શકે તેવી જગ્યા જણાવવા જણાવ્યું હતું ત્યારબાદ સુજય ઉર્ફે બાબુ નાયક અને દેવાશી સામંત તો ચાર વર્ષ અગાઉ ફરિયાદીના કારખાનામાં નોકરી કરી ચૂક્યો હતો જેથી તેને સંપૂર્ણ માહિતી હતી ત્યારબાદ લાલન શેખ અને અરમાન ઉર્ફે બાબુએ દિલ્હીથી ચોરીનું કામ કરવા માટે રાહુલ ઉદ્દીન શેખનાઓને બોલાવ્યા હતા ત્યારબાદ ઉદ્દીન શેખ શાકિબ શેખ નૂર હસન શેખ લાલન શેખ અરમાન ઉર્ફે બાબુ સુજય ઉર્ફે બાબુ દેવાશીષ સામંતોએ બતાવેલ જગ્યા પર જઈ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો ચોરી દર મહિનાની પહેલી અથવા બીજી તારીખે કરવાથી વધારે માલ મળશે તેવું જણાવ્યું હતું જેથી તેઓએ બે ફેબ્રુઆરીના રોજ ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી ત્યારબાદ ફરિયાદી બનાવના દિવસે રાત્રિના લાલન શેખ અને અરમાન ઉર્ફે બાબુ તેઓની મોટરસાયકલ પર જઈ રાહુલુદ્દીન શેખ શાકિબ શેખ નૂર હસન શેખનાઓએ ચોરીની જગ્યાથી થોડે દૂર ઉતારી તેઓ રેલવે સ્ટેશન ચાલ્યા ગયા હતા ત્યારબાદ સાકિબ તથા રાહુલુદ્દીન કારખાનામાં દાખલ થયા અને નૂર હસન નીચે વોચમાં ઊભો હતો ચોરીનું કામ પૂરું થતાં લાલન શેખ અને પ્રશાંતજીત દાસ તેઓને લેવા માટે ગયો હતો અને ત્યાંથી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા બીજા દિવસે સવારે આરોપીઓએ જાફર હુસેન અલી શેખને ચોરી કરેલ સોનાની ડસ્ત આપતા જાફર શેખે સોનાની ડસ્ત ઓગારી લગડી બનાવવા આરોપીઓને આપ્યા હતા અને તેમાંથી એક લગડી વેચી બે લાખ રૂપિયા તેમજ સોનાની લગડીના ભાગ પાડવા માટે આરોપીઓ લલન શેખને ત્યાં ભેગા થયા હતા જેની બાતમી મળતા પોલીસે ત્યાં છાપો મારી તમામને ઝડપી પાડ્યા હતા ગઈ તારીખ પંદરમી ફેબ્રુઆરીએ રાત્રિના સમયે વરાછા વિસ્તારમાં આવેલ ડેઝલ જ્વેલર્સની જે એક ફેક્ટરી છે જેમાં બેઝિકલી સોનાના દાગીનાઓ છે એ બનાવવામાં આવે છે અને જે સોનાના દાગીના બનાવતી વખતે એ મશીન ઉપર પણ બનાવવામાં આવે છે તો એમાં જે ડસ્ટ ઉડે છે એ ડસ્ટના પાવડરની ચોરી થયેલી હતી ફરિયાદીના જણાવ્યા મુજબ અંદાજે એક કરોડ એકતાલીસ લાખ રૂપિયા જેટલા રકમને સોનાના પાવડરની ચોરી થયેલી હતી જેના કારણે આ ગંભીર પ્રકારનો ગુનો હતો અને સુરત શહેરના તમામ સિનિયર પોલીસ ઓફિસરોએ બનાવળી જગ્યાની વિઝિટ કરેલી હતી પોલીસ કમિશનર શ્રી આરબી રમ્બટ સાહેબની સૂચના મુજબ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ આ ગંભીર ગુનાને શોધવા માટેથી પ્રયત્નશીલ હતી ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આ જે ગુનો છે ઘરફોડ ચોરીનો એનો ભેદ ઉકેલાયો છે આ ગુનામાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં મુખ્ય બે આરોપીઓ જેને કહી શકાય એમાં લાલન અને અરમાન આ બંને છે આ બંને આરોપીઓએ આખું ષડયંત્ર રચેલું હતું એક અરમાન નામના વ્યક્તિને દિલ્હીથી બોલાવવામાં આવેલો હતો જે ઘરફોડ ચોરી કરવામાં માસ્ટર માઇન્ડ છે આમ આ બધાએ સાથે મળી અને આ જે ફેક્ટરી છે એમાં એક આરોપી અગાઉ પણ ત્યાં કામ કરી ચૂક્યો હતો ચાર પાંચ વર્ષ પહેલાં એની મદદ લઈ અને ફેક્ટરીમાં કેવી રીતે પ્રવેશ કરી શકાય એનું આયોજન કરેલું હતું આરોપીઓએ આ ફેક્ટરીમાં ઘૂસવા માટેથી જે એસીનું વેન્ટ હોય એ વેન્ટ મારફતે એમાં પ્રવેશ કરી એમાં એક જાળી હતી એનું તાળું તોડેલું હતું ત્યાર પછી ફ્લાયવુડથી આખું એક બ્લોક કરવામાં આવેલું હતું એ એક દીવાલ જેવું એ પણ તોડી અને ફેક્ટરીની અંદર પ્રવેશ કરેલો હતો અને ત્યાર પછી એમાંથી આ કિંમતી સોનાના પાવડરની ચોરી કરેલી હતી હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા પછી એમના કબજામાંથી કુલ અઠ્યાવીસ લાખ રૂપિયા જેટલી રકમના સોનાના દાગીના મળી આવેલા છે આરોપીઓને કબજામાંથી અલગ અલગ લગભગ દસ જેટલી સોનાની લગડીઓ મળી આવી છે જેનું વજન અંદાજે કિંમત લગભગ આઠસો ગ્રામ જેટલું થાય છે આ જે પાવડર છે એ પાવડરની ચોરી કર્યા પછી આરોપીઓએ સાથે મળી આમાં પકડાયેલા એક અન્ય આરોપી જે સોના ચાંદીનું ગાળવાનું અને સોના ચાંદીના દાગીના બનાવવાનું કામ કરે છે એમના ત્યાં લઈ જઈ અને આ પાવડરમાંથી સોનાની લગડીઓ બનાવી લીધેલી છે આરોપીઓએ એક લગડી જે બનેલી હતી એને વેચીને લગભગ એક લાખ એસી હજાર રૂપિયા જેટલા પણ રકમ મેળવી હતી એ પૈકીના લગભગ એક લાખ અઠ્યોતેર હજાર જેટલી રકમ કેશ રકમ પણ પોલીસે કબ્જે કરી છે આમ અંદાજે લગભગ અઠ્યાવીસ લાખ રૂપિયાનો માલ રિકવર કરવામાં આવ્યો છે કેમેરામેન સાબીર એજ સાથે બીજલ પટેલ સુરત